સ્વાગત છે. અમે ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 સુધી અમારી એપ્લિકેશનમાં દરેક સબ્જેક્ટનું વિડીયો લેક્ચર અમે આપીએ છીએ. સાથે સાથે અમે આ વખતે લાવીએ છીએ પેપર જનરેશનનો ઓપ્શન, જે દરેક શિક્ષકને ઉપયોગી થશે. તેમાં શું છે તો કે પોતાના નામ સાથે પોતાના વિષયનું જે પ્રશ્ન તમારે સિલેક્ટ કરવા છે સિલેક્ટ કરી અને પેપર તમે બનાવી શકો છો અને સાથે સાથે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. થેન્ક યુ. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ, એમાં એક ટોપિક છે મુક્ત પતન. હવે બોલો, ન્યૂટનભાઈ છે એ જ્યારે બગીચામાં બેઠા હતા ત્યારે ઉપરથી સફરજન નીચે પડે છે ત્યારે સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે એવું કહી શકાય. ઓકે, હવે મુક્ત પતનની ઘટના સમજવા માટે એક વ્યાખ્યા હું પહેલાં લખું છું, પછી આપણે સમજીએ. એક વ્યાખ્યા છે કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી બાહ્ય બળ લગાડ્યા સિવાય મુક્ત કરવામાં આવે, એટલે કે છોડી દેવામાં આવે, તો તે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરે છે અને આ ઘટનાને મુક્ત પતન કહે છે. હવે આવી વ્યાખ્યા તમને આમ ક્યાંય જોવા નહીં મળે, પણ જો સમજીએ કે ભાઈ કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી, માનો કે આ કોઈ પદાર્થ છે એને અમુક ઊંચાઈએથી, ધારો કે આટલી ઊંચાઈ છે, અમુક ઊંચાઈએથી બાહ્ય બળ લગાડ્યા સિવાય એને ધક્કો નથી મારવાનો, મતલબ કે બળ લગાડવાનું તમારે બળ નથી લગાડવાનું, પણ બાહ્ય બળ લગાડ્યા સિવાય મુક્ત રીતે છોડી દેવામાં આવે તો તે પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરે છે. હવે અહીંયા જ ખાસ ધ્યાન રાખજો, દરેક શબ્દ ઉપર ફોકસ કરજો, કે બાહ્ય બળ લગાડ્યા સિવાય, એટલે કે મેં એને બાહ્ય બળ આપવું, મતલબ કે ધક્કો માર્યો ન હતો, માત્ર ને માત્ર એને છોડી દેવા, મુક્ત કરવામાં આવે તો તે પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરે છે. આ એક ધ્યાન રાખજો, પ્રવેગી ગતિ કરે છે એનો મતલબ કે શરૂઆતમાં એનો વેગ જ્યારે હાથમાં હતું ત્યારે 0 હતો, ધીરે ધીરે છે એનો વેગ વધતો જાય છે, વેગ વધતો જાય છે મતલબ કે વેગમાં ફેરફાર થાય છે, અને વેગમાં ફેરફાર થાય તો એને કહેવાય પ્રવેગ. અને સિમ્પલ એક્ઝામ્પલ આપણે આપીએ કે ભાઈ ટીનિયો મિનિયો ચીનિયો 3 છોકરા છે. ટીનિયાને કીધું ભાઈ તું પહેલા માળે જા, મિનિયાને કીધું 5મા માળે, ચીનિયાને કીધું 10મા માળે. ત્રણેયને એક જ સરખો બોલ હાથમાં આપ્યો છે. હવે ત્રણેય વ્યક્તિઓ એટલે કે ત્રણેય બાળકો છે એ પહેલાં 5મા અને 10મા માળે ગોઠવાઈ ગયા છે, હું નીચે ઊભો છું. ચલો હવે હું એમ કહું છું, અહીંયા ત્રણેયની ઇન્સ્ટ્રક્શન એવી આપી, સૂચનાઓ એવી આપી કે ભાઈ તમને હું જ્યારે દડો છોડવાનું કહું ત્યારે એને મુક્ત રીતે છોડવાનો છે, કોઈ બળ લગાડવાનું નથી. હવે એને ઘટના સમજાઈ ગઈ છે, ઉપર ગયા ગોઠવાઈ ગયા, હું નીચેથી ટીનિયાને કહું ટીનિયા બોલાવે, એટલે ટીનિયો છે મુક્ત પતન કરાવશે બોલને, એટલે બોલને હું કેચ કરી લઈશ, સ્વાભાવિક છે આ ઘટના સમજાય. હવે મિનિયાને કહીશ, મિનિયા એ મિનિયા ચલ 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 આવા દે ભાઈ બોલાવા દે, એટલે બોલને શું કરશે એ મુક્ત પતન કરાવશે, મતલબ કે એ છોડશે. હવે એ બોલને કેચ કરવા માટે 5મા માળેથી જે બોલ આવે છે એ કેચ કરવા માટે મારે હાથને એમ થોડી ગતિ આપવી પડશે. શું કામ? કારણ કે એ આપણે 9મા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ ગતિ છે એ બળની અસર છે, ઘટાડવા માટે આપણે બોલને હાપાશે લઈ, કારણ કે એ બોલનો વેગ વધારે હશે, હાથમાં ચોંટી જશે લાગશે. અને એમાં 10મા માળે જે ચીનીઓ છે એ ચીનીને કહે ચીનિયા એ ચીનિયા આવા દે બોલાવા દે બોલ, એટલે ચીનીઓ જ્યારે બોલ છોડે છે ત્યારે એ જો દડાનું કેચ કરવા જાવ તો એ હાથમાં તો આપણને બહુ ઇન્જરી થાય. કેમ? તો કે જો દરેક વખતે દડા તો સરખા છે પણ ફેરફાર આવે છે એના વેગમાં, વેગ સતત ને સતત જ્યારે પૃથ્વી તરફ ખેંચાય છે ત્યારે વેગમાં સતત ને સતત વધારો થાય એટલે પ્રવેગી ગતિ કરે છે. એનો મતલબ મુક્ત પતન કોને કહેવાય? કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી બાહ્ય બળ લગાડ્યા સિવાય મુક્ત કરવામાં આવે તો તે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, ક્યાં બળની અસર હેઠળ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વી તરફ પ્રવેગી ગતિ કરે છે અને આ ઘટનાને મુક્ત પતન કહે છે. મુક્ત પતનને
લીધે શું થાય છે? તો કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવેગ કોના લીધે થાય છે? ફરીથી કહું છું, મુક્ત પતન કોના લીધે થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે. કોના લીધે? ગુરુત્વાકર્ષણ. આ પ્રવેગ ઉત્પન્ન થાય છે માટે તેને ગુરુત્વ પ્રવેગ કહે છે. શું કહેવાય છે? ગુરુત્વ પ્રવેગ કહે છે. અને તેને એટલે કે કોને? ગુરુત્વ પ્રવેગને સ્મોલ જી, કેપિટલ જી નહીં પણ સ્મોલ જી વડે દર્શાવાય છે. હવે ધારો કે હવે આપણે જી શું છે એની કિંમત વિશે સમજીએ. તો જી માટેની એક મહેનત કરીએ કે ભાઈ ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો તેના દ્વારા લાગતું બળ કેટલું બળ હશે? તો કે દળ, આપણે ખબર છે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, ફાધર બરાબર મધર, એફ બરાબર એમ એ, અહીં લાગતું બળ. તો તેના દ્વારા લાગતું બળ, હવે ખાસ ધ્યાન રાખજો, બળ એટલે કે એફ એ, મતલબ કે હું લખું છું કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીંયા પ્રવેગ કયો પ્રવેગ હશે? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મુક્ત પતન કરે છે તો પ્રવેગ હશે ગુરુત્વ પ્રવેગ. તો બળ શું થશે? બળની કિંમત એફ બરાબર એમ ઇન્ટુ જી, એ આપણને ખબર છે. ફાધર બરાબર મધર થાય, એફ બરાબર એમ એ થાય, પણ એ અહીંયા નથી લીધો. એ શું કામ નથી લીધો? કારણ કે અહીંયા ગુરુત્વ પ્રવેગ છે. પ્રવેગ તો છે જ, પણ કેવો? ગુરુત્વ પ્રવેગ. ઓકે, એફ બરાબર એમ જી તથા આપણે જાણીએ છીએ કે આઝાદ છી કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી શું કહી શકાય? એફ બરાબર જી એમ એમ અપોન ડી સ્ક્વેર. એમ મતલબ કે કોઈ પદાર્થ છે એ પૃથ્વી, અહીંયા જો એમ છે પૃથ્વીનું દળ લેવામાં આવશે, એ આ સ્મોલ એમ છે એ પદાર્થનું દળ લેવામાં આવશે, અને ડી છે બે વચ્ચેનું અંતર, કે જ્યાં લખું છું કે જ્યાં એમ બરાબર પૃથ્વીનું દળ, સ્મોલ એમ બરાબર પદાર્થનું દળ, અને ડી બરાબર પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર. હવે આને આપ્યા સમીકરણ નંબર એક, આને આપ્યા સમીકરણ નંબર બે. સમીકરણ એક અને બેને સરખાવતા, સખરાવતા, સમીકરણ એક અને બેને સખરાવતા, એનો મતલબ સરખાવતા. હં, સરખાવીએ તો શું થાય? એફ ડાબી ડાબી બાજુ સરખી છે તો જમણી જમણી બાજુ ઓબ્વિયસલી સરખી જ થવાની. તો હું લખી શકું કે એમ જી બરાબર જી એમ એમ અપોન ડી સ્ક્વેર. હવે અહીંયા એમ એમ છે કેન્સલ આઉટ થશે, બંને પદાર્થનું દળ બંને બાજુ છે સરખું છે. ઓકે, તો શું મળશે આપણને? જી બરાબર કેપિટલ જી એમ અપોન ડી સ્ક્વેર. અહીં ગુરુત્વ પ્રવેગ જી નું એક સૂત્ર મળે છે કે કેપિટલ જી એમ અપોન ડી સ્ક્વેર. હવે એ એ કેપિટલ જી છે એ ગુરુત્વ પ્રવેગ છે. તો ગુરુત્વ પ્રવેગ એટલે કે પ્રવેગ તો છે જ, એનો એસઆઈ એકમ શું થશે? અહીંયા લખું છું, તેનો એસઆઈ એકમ, જે પ્રવેગનો એકમ હોય એ જ થાય. કારણ કે ગુરુત્વ પ્રવેગ, તો પ્રવેગનો એકમ એટલે કે ગુરુત્વ પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર ઇન્ટુ સેકન્ડની માઇનસ ટુ ઘાત.
થાય. ખાલી જગ્યા એમસીક્યુમાં પૂછી શકાય કે ગુરુત્વ પ્રવેગ જીનો એસઆઈ એકમ શું થાય, તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે પ્રવેગ તો પ્રવેગ જ છે. હવે અહીંયા જુઓ, આ ડી શું છે, તો કે પદાર્થનું દળ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. જી તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, અને એમ છે પૃથ્વીનું દળ છે. ધારો કે કન્ડિશન એવી છે, ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીની નજીક છે, પૃથ્વીની સપાટીની નજીક છે. સપાટીની નજીક કેટલું, તો જો અહીંયા હું દોરું છું, માનો કે પૃથ્વી આવી રીતે છે અને પદાર્થ માનો કે અહીંયા ક્યાંક છે, તો એ પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું થાય. મેં તમને જ્યારે આકૃતિ દોરી હતી સાર્વત્રિક નિયમમાં ત્યારે જ કીધું હતું કે અંતર માપવા માટે એના કેન્દ્રથી અંતર મપાય, મતલબ કે ત્રિજ્યા જેટલું. સર, એ તો સપાટી માનો કે પાંચમા માળે હોય, તો ખાસ ધ્યાન રાખજો, આ જ્યારે પૃથ્વીનું ત્રિજ્યા કેટલી છે, તો કે 6.4 × 10^6 મીટર, એટલે કે 64 ની પાછળ 5 મીંડા, 64 લાખ મીટર જેટલી હોય. હવે એમાં તમારું આ 10-15 મીટર જેટલું કાંઈ દેખાય નહીં, એનો મતલબ કે આ બે વચ્ચેનું અંતર છે હું પૃથ્વીની ત્રિજ્યા જેટલું લઈ શકું, ઓલી જે આ અંતર છે પૃથ્વીથી આ પદાર્થ વચ્ચે નેગ્લિજિબલ છે, અવગણી શકીએ. તો અહીં પૃથ્વીની સપાટીની નજીક છે, તો અંતર ડી એ શું થઈ જશે, આર, કે જ્યાં આર શું છે, આર બરાબર પૃથ્વીની ત્રિજ્યા. તો હવે જુઓ, અહીંયા આપણી પાસે એક સૂત્ર હતું જી, તો જી હવે શું થઈ જશે, જી બરાબર કેપિટલ જી એમ અપોન ડીની જગ્યાએ શું થઈ જશે, હવે પૃથ્વીની ત્રિજ્યા આર સ્ક્વેર. આ શું મળે છે, તો કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય જી એમ અપોન આર સ્ક્વેર, કે જ્યાં આર શું છે, તો કે પૃથ્વીની ત્રિજ્યા, કેપિટલ જી શું છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, કે જેનું મૂલ્ય 6.673 × 10^-11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ kg·2. એમ શું છે, તો કે પૃથ્વીનું દળ. આર શું છે, તો કે પૃથ્વીની ત્રિજ્યા. હવે અહીંયા જી છે ગુરુત્વ પ્રવેગ. બહુ વિચારવા જેવી બાબત છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ દરેક જગ્યાએ અચળ નહીં હોય. ફરીથી કહું છું, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ પૃથ્વી પર દરેક સ્થળે સમાન નહીં હોય. એનું કારણ છે, કારણ સાથે કહું છું, કારણ કે હું એક સ્ટેટમેન્ટ લખું છું. માનો કે એક સ્ટેટમેન્ટ એવું લખું છું કે પૃથ્વી પર વિષુવવૃત્ત નજીક ગુરુત્વ પ્રવેગ જી, ડાયરેક્ટ લખું છું, જીનું મૂલ્ય એ પૃથ્વી પરના ધ્રુવો નજીક ના જીના મૂલ્ય કરતા ઓછું હોય છે. જો સમજો શું કીધું, કે પૃથ્વી પર વિષુવવૃત્ત નજીકના જે સ્થળે જે જીનું મૂલ્ય છે એ ધ્રુવો કરતા ઓછું હોય. શું કામ, એનું કારણ છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. માનો કે આપણને ખબર છે, લેટ સપોઝ પૃથ્વી આવી કંઈક, ધારો કે, બહુ વ્યવસ્થિત નથી પણ ધારો કે પૃથ્વી છે આવી કંઈક છે. પૃથ્વી છે એ વિષુવવૃત્ત છે, અહીંથી આમ પસાર થાય છે, ધ્રુવો છે ઉપર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. સમાજમાં એવું ભણતા હશો કે પૃથ્વીની બરાબર મધ્યમાંથી વિષુવવૃત્ત રેખા પસાર થાય, તો આપણને ખબર છે પૃથ્વી છે એકદમ ગોળ નથી, પૃથ્વી છે નારંગી આકારની, એટલે કે ઉપર નીચેથી ચપટી છે. હવે એનો મતલબ કે પૃથ્વીની જે વિષુવવૃત્ત આગળની ત્રિજ્યા છે એના કરતાં ધ્રુવો આગળની ત્રિજ્યા ઓછી હશે. ધ્રુવો આગળની ત્રિજ્યા એ વિષુવવૃત્ત કરતાં ઓછી હોય અને વિષુવવૃત્ત વાળી છે એ વધુ હશે. હવે જો આ કીધું છે ને, એનું કારણ છે, એમને નથી કીધું, ત્રિજ્યા છે વધુ હશે ક્યાં, વિષુવવૃત્ત પાસે. તો વિષુવવૃત્તની ત્રિજ્યા વધુ છે, ત્રિજ્યા વધુ છે, તો
અહીંયા છેદ વધારે તો કિંમત છે ઘટશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં. અંતર વધારે તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે ઓછું થશે. ફરીથી કહું છું, અંતર વધારે તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું થશે. અને અહીંયા ત્રિજ્યા ઓછી છે, ક્યાં? ધ્રુવ આગળ. તો ધ્રુવ આગળ જો ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોય તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય વધુ હોય. શું કીધું છે? પૃથ્વી પર વિષુવવૃત્ત નજીક જીનું મૂલ્ય એ ધ્રુવો નજીક જીના મૂલ્ય કરતાં ઓછું હોય. વિષુવવૃત્ત પાસે કેવું હોય? ઓછું હોય. ધ્રુવો પાસે જીનું મૂલ્ય છે વધારે. એનો મતલબ કે જી છે એ અચળ નથી. પૃથ્વી પર જ એનું જીનું મૂલ્ય બદલાય છે. તો પછી અવકાશમાં જેમ જેમ ઉપર જશો એમ એમ જીનું મૂલ્ય છે બદલાતું જશે, કારણ કે ત્રિજ્યા એટલે કે અંતર છે. અહીંયા અંતર પૃથ્વી અને પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે બદલાતું જશે, એટલે પદાર્થ અને અંતર છે વધતું જાય તો જીનું મૂલ્ય ઘટતું જાય. એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે અવકાશમાં જેમ જેમ ઉપર જાઓ એમ એમ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એ ઘટતું જાય, કારણ કે અંતર છે વધતું જાય છે એટલે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઘટતું જાય. તો આ રીતે આપણે મુક્ત પતનની ઘટના છે એ તો સમજ્યા જ, પણ સાથે સાથે ગુરુત્વ પ્રવેગ જી વિશે પણ માહિતી લીધી. થેન્ક યુ.